સુરત પુણાના યોગી ચોક ખાતે રહેતા એક રત્ન કલાકારે મંદીના લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો છે. સોસાયટી બહાર જ ઝેરી ટીકડી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યોગી ચોકની તિરુપતિ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય જયેશભાઈ પોપટભાઈ સિંગાણા છેલ્લા 2.5 મહિનાથી કામ છૂટી જતા બેરોજગાર બન્યા હતા. હીરા ઉદ્યોગમાં પ્રવૃત્તિ મંદીને લીધે કામ મળતું ન હતું, જેથી જયેશભાઈએ સોસાયટીની બહાર જ ઝેરી ટીકડી ખાઈ પોતાના ભાઈ નરેશને વિડીયો મોકલ્યો હતો. જો કે નરેશભાઈ પહોંચે એ પહેલાં જ જયેશભાઈએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ જયેશભાઈનું મોત નીપજ્યું હતું. ઝેરી ટીકડી ખાઈ લીધા બાદ પોતાના ભાઈને વોટ્સઅપ પર વિડીયો તૈયાર કરીને મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ છે, મેં ઝેરી ટીકડી ખાઈ લીધી છે, હું બેરોજગારીથી કંટાળી ગયો છું, મારી પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો. મૂળ બોટાદ જિલ્લાના ગઢડા પાસે પીપળિયા ગામના વતની જયેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જયેશભાઈના આપઘાતના પગલે બંને સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, ત્યારે પરિવારે દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.